હાલ શાળાઓ અને કોલેજ શરૂ થતા વિદ્યાર્થીઓને બસ માટે પાસ કઢાવવાની ફરજ પડી છે, ત્યારે બારડોલી ડેપો પર પાસ કઢાવવા વિદ્યાર્થીઓની લાઈન લાગી રહી છે. બીજી બાજુ એક જ બારી હોય શિક્ષણ કાર્ય બગડ્યા બાદ પણ પાસ નહીં નીકળી શકતા પરેશાની ઊભી થઈ રહી છે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા જ ગામડાઓના વિદ્યાર્થીઓ શાળા કોલેજ માટે સરકારી બસનો ઉપયોગ કરે છે અને જેના માટે પાસ જરૂરી હોય છે. શાળાઓમાંથી બોનોફાઈડ મેળવી વિદ્યાર્થીઓ બારડોલી લિનિયર બસ ડેપો ખાતે લાઈનનું લગાવી રહ્યા છે. રોજિંદા વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય બગાડી વહેલી સવારથી લાઈનમાં ઉભા રહી જાય છે. જોકે એક જ બારી અને ઘણીવાર સર્વર પણ નિયમિત નહીં ચાલતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. બારડોલી લિનિયર બસ ડેપો ખાતે મોટી કતારોમાં ઉભા રહેવા છતાં ઘણા વિદ્યાર્થીઓને પાસ નહીં મળતા વિલા મોઢે પરત ફરવાની પણ નોબત આવે છે. સમગ્ર મામલે વિવાદ વકરતા અને વિદ્યાર્થીઓએ પણ ઉગ્રતા બતાવતા આજે ડેપો મેનેજરે બસ ડેપો ખાતે થઈ રહેલા પાસ કઢાવવાની કામગીરીની સમીક્ષા કરી હતી. કઈક આ રીતે કામગીરી પર ઢાંક પીછોડો કરતા જોવા મળ્યા હતા. મારું ગામ ઇસરોલી છે. મારી પોરી નવમા ધોરણમાં ભણે છે BBSમાં. 3 દિવસથી અહીંયા ધક્કા 3 દિવસથી અભ્યાસ બગડે છે અને આખર અમારે અહીંયા પાસ માટે આવવા પડ્યું છે અને આવે એટલે મારી બંધ કરી દે. અમારી માંગણી, અમને તકલીફ એ છે કે અમારા લેક્ચર બગડે છે પાસ માટે એન્ડ આટલી બધી લાઈન જો આટલી બધી લાઈન આવવા છતાં બી અમારા પાસ નીકળતા નથી એન્ડ 5 વાગે એટલે બંધ થઈ જાય છે. તો ઘણી બધી છોકરીઓની બી માંગણી એવી છે કે જે તે સેન્ટર હોય તે સેન્ટરમાં જ અમારા પાસ નીકળી શકે. કેટલા દિવસથી તમે પાસ કરો? ઘણી બધી છોકરીઓ 5 દિવસથી 3 દિવસથી 2 દિવસથી આ રીતનું રનિંગ ચાલે છે, પણ હવે 7-7 વાગે લાઈન 7-7 વાગે અમે આવીને ઊભા રહીએ છીએ. હવે એવું છે કે જે કોલેજમાં જે છોકરીઓ ભણે ત્યાં જ પાસ એવું નીકળી શકે તો વધારે સારું. એવું છે, આ જે સત્ર નવું ચાલુ થયું એટલે નો ડાઉટ થોડો રસ્તો રહે કે બધા બોનોફાઈડને બધી સ્કૂલો સાથે આપે. હવે એના માટે આપણે દરેક સ્કૂલ કોલેજને IDP પ્રોવાઈડ કરેલા છે એટલે એ લોકો ડેટા એન્ટ્રી કરીને આપણને આપે. પ્લસ આપણે હવે બીજી એ બી સુવિધા કરી કે આપણા માણસો અમારા માણસોને મોકલીને દરેક સ્કૂલમાં જઈને ઉઘરાવી લાવે અને પોસિબલ હોય તો ત્યાં કાઢી નાખે એમ. અને સ્કૂલવાળાને બી કીધું છે કે એ રીતે આયોજન કરે. પ્લસ વધારાનું બીજું એ રીતનું આયોજન હવે કરીએ, થોડો જો રસ વધારે હોય તો પછી જે વિદ્યાર્થીઓ હોય જે સવારમાં આવે એ લોકોના ફોર્મ આપણે ઉઘરાવી લઈશું અને સાંજે એ લોકો સ્કૂલથી છૂટે એટલે એ લોકો પાછા ત્યાં સુધી પાસ નીકળી જાય અને સાંજે એ લોકો લેતા જશે એટલે લાઇન બાઇનમાં કંઈ ઊભું રહેવાનું કંઈ આપણે હવે રાખવાનું વધારે થશે નહીં. ના ના, એ તો શું છે કે દરેક જગ્યાએ ઓલ ગુજરાતમાં પાસ નીકળતા એટલે સર્વર સ્લો એવું તો નથી. મેં બી અમુક ટાઈમે કોઈ પેલું થોડુંક નેટ કનેક્શન છે એટલે આવી બી જાય, પણ એવું નથી, એટલું બધું કંઈ તકલીફ નથી.